નમસ્કાર તિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, પરિવારના સ્વાસ્થ્યની ચિંતા કરતી ગૃહિણીઓ બજારમાં જ્યારે શાકભાજીની ખરીદી કરવા નીકળે ને ત્યારે તાજા અને લીલા શાકભાજીનો આગ્રહ રાખતી હોય છે અને તેના માટે તે પોતાના બજેટમાં પણ બાંધછોડ કરતી હોય છે। પરંતુ શું તમે જાણો છો કે ખરી હકીકત શું છે? જી હા, તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં શાકભાજીને તાજા અને લીલા ચમકતા રાખવા માટે શાકભાજીને કેમિકલના પાણીમાં ધોવામાં આવી રહ્યા છે। જી હા, આ વાયરલ વિડીયોને જોતા લાગી રહ્યું છે કે વધુ નાણાં કમાવાની લાઈમાં કેટલાક શાકભાજીના વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે રીતસરના ચેડા કરતા હોય છે। સોશિયલ મીડિયામાં વાયરલ આ વિડીયો જોઈશું, પરંતુ એ પહેલા જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ ધી લોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો તેને લાઇક, ફોલો અને શેર જરૂર કરો। દર્શક મિત્રો, સોશિયલ મીડિયા પર વાયરલ આ વિડીયોને જોતા કહી શકાય કે બજારમાં મળતા લીલા શાકભાજી કૃત્રિમ રંગોથી પણ રંગાયેલા હોય છે એ જાણીને તમને પણ આશ્ચર્ય જરૂર થયું હશે। પરંતુ તેના કારણે કેન્સર જેવી ખતરનાક બીમારી પણ થઈ શકે છે એ જાણીને તો તમે ડઘાઈ જશો। જી હા, આવું અમે નથી કહી રહ્યા, ઘણા ડોક્ટર્સ આ અંગે દાવો કરી ચૂક્યા છે। તમને જણાવી દઈએ કે તાજા શાકભાજી જોઈ ગ્રાહકો વધુ ખરીદતા હોય છે, પરંતુ ચમક ધરાવતા આ લીલા શાકભાજી બીમારીને આમંત્રણ આપતા હોય છે। વેપારીઓ શાકભાજીને સાચવી રાખવા અને તાજા રાખવા માટે કેમિકલનો કેવી રીતે ઉપયોગ કરે છે, કેવી રીતે લોકોને મૂર્ખ બનાવે છે તે આ સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોને જોઈને દેખાઈ રહ્યું છે। कोथंबीर पुदीना फक्त मारलेले फक्त कोथंबीर दाखवतो तुम्हाला कोथंबीर आले म्हणजे ना म्हणजे तुम्ही पॉलिश करून आले काय म्हणजे आता म्हणजे कोथंबीर इतकी जबरदस्त डायरेक्ट एकदम चक तुम्ही आता पहिले ना याचा कलर बघा कसा भुरका कलर आहे आधी आता बघा हिरवगार होऊन जातो डायरेक्ट आता हे जे आहे ना हे तुम्ही पाहिलं आपण साध्या पाण्यात बरोबर झटकून एक एक झाड पाहिजे तुम्ही याच्यात आहे ना कोणतं पण तुमचं एक एक झाड पूर्ण झाड सगळं आणि तुम्ही आता दोन दोन तास ठेवलं ना दोन तास सुकणार तुम्ही जे म्हणता तुमचं सुकलेलं झाड आहे ना त्याच्यावरती काय करायचं मग भरून ठेवून जास्त टाकायचं तर थोडस मिक्स करू आपण थोडं आळूचं पान आहे का आळूचं पान आहे તમને જણાવી દઈએ કે જન આરોગ્ય સાથે થતા ચેડાને રોકવાનું કામ તો હોય છે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટનું, પરંતુ હકીકત એ છે દર્શક મિત્રો કે તંત્ર આ દિશામાં કોઈ કાર્યવાહી કરતું નથી અને આખરે તંત્રની આળસ અને નિષ્ક્રિયતાનો ભોગ બને છે સામાન્ય લોકો। ત્યારે તંત્ર કુંભકરણની નિંદ્રામાંથી ક્યારે જાગશે તેવા વિવિધ સવાલો ઉઠી રહ્યા છે। વિચારને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।